એક શહેર એટલે કેરળ. કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું. પૂરની તાબાહીમાં 400થી વધુ જિંદગીઓ તણાઈ ગઈ અને હજુ અનેક જિંદગીઓ વિખૂટી પડી ગઈ છે. તમામ બચાવ દળો દ્વારા સદીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું અને લાખો લોકોના જીવ બચાવાયા. હવે સમય છે કેરળને મદદ કરીને ફરીથી એ જ રફતારમાં લાવવાનું. દેશ વિદેશમાંથી કેરળને કરોડોની સહાય મળી રહી છે. ત્યારે જોઈએ કેરળમાં આવેલા કોહરામનો આ અહેવાલ. કેરળના લોકોએ ગત 100 વર્ષમાં આવો પાણીનો પ્રકોપ નહીં જોયો હોય. ચોમાસું શરૂ થતા જ કેરળમાં પ્રવાસીઓનું પૂર ઉમટતું હતું. એ જ કેરળમાં હાલ ચારે તરફ તૂટેલા મકાનો અને છૂટા પડી ગયેલા લોકો નજરે પડી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર થયા હતા અને અનેક લોકોએ પોતાના સગા સંબંધીઓને ગુમાવ્યા છે. ચોમાસાની શરૂઆતની સાથે જ દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ કેરળમાં 8 ઓગસ્ટ પછી સ્થિતિ વણસી હતી. અનેક ઘરો હાલ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે અને લોકોના ધાબાની છત પર જીવન જરૂરિયાતની વસ્તુઓની મદદની રાહ જોતા નજરે પડી રહ્યા છે. આ કપરા સમયમાં સેના, નેવી, કોસ્ટગાર્ડ અને NDRFની ટીમો સ્થાનિક પ્રશાસનની મદદે આવ્યા હતા અને રાત દિવસ કામ કરી રહ્યા હતા. 6 લાખથી વધારે લોકોને રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે હજારો લોકો હાલ પણ પૂરના પ્રકોપમાં ફસાયેલા છે. ઇડુક્કી જિલ્લામાં જાનમાલનું વધારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મલાપુરમમાં ભારે નુકસાન થયું હતું, જો કે હવે વરસાદ બંધ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હવે તંત્ર સામે મહામારીનો સૌથી મોટો પડકાર છે, કારણ કે પૂરના પાણીના કારણે ગંદકી ચારે તરફ ફેલાયેલી હશે અને જો સાવધાની રાખવામાં નહીં આવે તો રોગચાળો પણ ફાટી નીકળશે. अभी तो तत्काल हम लोग भेजी रहे हैं, जब तक कि सिचुएशन वहाँ गंभीर है तब तक तो क्या कहते हैं कि भेजेंगे. उसके बाद क्या कहते हैं कि फिर 3 महीना तक तो हमारा है कि 3 महीना तक हम दे सकते हैं, फिर उसके बाद देखेंगे क्या सिचुएशन होता है. ભારે વરસાદ અને પૂરના કારણે આશરે 20,000 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે દેશમાંથી અને વિદેશમાંથી મદદ મળવાની શરૂ પણ થઈ ચૂકી છે. યુએઈ દ્વારા કેરળને આશરે 700 કરોડની સહાય કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પૂરના કારણે 40,000 હેક્ટરથી વધુ ખેતીને નુકસાન થયું હતું. આ ઉપરાંત 26,000થી વધારે મકાન તબાહ થયા હતા. 40,000થી વધારે ઢોર ઢાંખરને નુકસાન થયું છે. વધારેમાં 134 પુલ ધરાશાયી થયા છે. આમ કેરળમાં પૂરે સમગ્ર જીવન અસ્તવ્યસ્ત કર્યું છે. ત્યારે હવે ફરી એકવાર કેરળને ધબકતું કરવામાં લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.